हेलो फ्रेंड्स, श्री आर के पांत्रोड साइंस कॉलेज तानेरा, वेलकम टू ऑनलाइन एजुकेशन। हवे FY BSc सेमिस्टर 1 CC फिजिक्स 101 नी अंदर आपणे DC सर्किट नी वात करता हता, तेमा यूनिट 3 पार्ट 4 जोईशुं। पार्ट 3 नी अंदर आपणे RC DC सर्किट मां कैपेसिटर केवी रीते चार्ज थाय छे EMF द्वारा, एटले के बेटरी द्वारा, अने ए चार्ज केटलो होय छे क्यू, एनुं सूत्र आपणे मेथेमेटिकल एनालिसिस द्वारा समझ्या हता। હવે આપણે બેટરી જ્યારે કાઢી લઈએ, ચાર્જ થઈ જાય, સંપૂર્ણ કેપેસિટર ચાર્જ થઈ જાય છે, હવે બેટરી કાઢી લઈએ ત્યારે અવરોધ R દ્વારા જે કેપેસિટરનું ડિસ્ચાર્જ થાય છે એ મેથેમેટિકલ એનાલિસિસ વિશે દ્વારા સમજીશું। તો ક્વેશ્ચન આપણો આ રીતે છે કે અવરોધ R અને સંગ્રાહક C ને DC ઉદ્ગમ સાથે શ્રેણીમાં જોડીને કેપેસિટર સંપૂર્ણ ચાર્જ થયેલું હોય ત્યારે અવરોધ દ્વારા ડિસ્ચાર્જ એટલે કે વીજભારિત કરવામાં આવે તો જરૂરી સમીકરણ મેળવી વિદ્યુત ભારણ સમજાવો અને તેનો આલેખ દોરો। વાત કરીએ પહેલાં સર્કિટની, તો સર્કિટ આપણે લાસ્ટ ટાઈમ જે વાત કરી હતી એ પ્રમાણે આવશે કે ધારો કે આ રીતે શ્રેણીમાં અવરોધ R છે, એની સાથે શ્રેણીમાં એક કેપેસિટર છે, અહીં આપણે કોઈ કળ લગાવીએ છીએ અને એની સાથે આપણે EMF ધરાવતી કોઈ બેટરી લઈએ, તો આ થશે તમારે RC DC પરિપથ। ડિસ્ક્રિપ્શન સમજીએ એનું। હવે જ્યારે કળ કી દ્વારા EMF લાગુ પાડીએ, આપણે બેટરીના વોલ્ટેજ લાગુ પાડીએ આ સર્કિટમાં, તો ચાર્જ થયેલું કેપેસિટર છે એ હવે અવરોધ R દ્વારા ડિસ્ચાર્જ થયેલું છે। અવરોધ R દ્વારા ડિસ્ચાર્જ થશે ત્યારે EMFનું સૂત્ર નીચે પ્રમાણે આપી શકાય। એટલે જો ચાર્જ થઈ જાય, ધીરે ધીરે આપણે ચાર્જ થઈ જાય કેપેસિટર, હવે આપણે ડિસ્ચાર્જ કરવું હોય તો હવે બેટરી કાઢી લઈએ ત્યારે ડિસ્ચાર્જ થશે, તો અહીં બેટરીનું કોઈ મહત્ત્વ રહેશે નહીં, એટલે બેટરીનું EMF આવશે નહીં। તો હવે કિર્ચોફ્સનો જે વોલ્ટેજ લો આપણે લાગુ પાડીએ આ પરિપથની અંદર RCમાં, તો ત્યાં વોલ્ટેજ ફક્ત ને ફક્ત અવરોધ R અને કેપેસિટર C વચ્ચે આવશે। હવે અવરોધ R વચ્ચે આપણે જાણીએ છીએ કે જે વોલ્ટેજ છે, ડ્રોપ છે, એ V IR થશે, તો RI ની જગ્યાએ આપણે વિદ્યુત ભારના સંદર્ભમાં શું લખીશું, DQ/DT, કે આપણે લાસ્ટ ટાઈમ વાત કરી હતી, તો RDQ/DT પ્લસ C, એટલે આપણે જાણીએ છીએ C Q/V, તો V Q/C આવે = 0। હવે આ સમીકરણમાં શું કરીએ આપણે કે R વડે ભાગી લઈએ, તો DQ/DT પ્લસ અહીંયા R વડે ભાગશો તો Q/RC = 0, માટે DQ/DT = આ પદને આપણે જમણી બાજુ લઈ જઈએ તો -Q/RC। માટે હવે આપણે સંકલન કરવા માટે સમાન પદો જોડે જોડે લાવીશું, એટલે કે DQ/Q = -DT/RC। આ સમીકરણ પ્રમાણે આપણે શું કરીશું કે જે પદો છે એને આપણે Q વાળા પદો અને RC વાળા પદો જોડે લાવીએ છીએ। ચલો હવે આગળ જઈએ। હવે સમય T દરમિયાન વિદ્યુત ભાર છે એ તમારો Q0, લાસ્ટ ટાઈમ વાત કરી જ્યારે મહત્તમ થાય ત્યારે એનું મૂલ્ય કેટલું થાય છે, Q0 જેટલું। હવે આ Q0થી ઘટીને Q જેટલો થાય છે, આમ Q નું મૂલ્ય ઉપરના સમીકરણનું સંકલન કરવાથી મળે। આ સમીકરણનું આપણે હવે સંકલન કરશો એટલે આપણને જે T સમય અંતિમ જે Q મળે એ સૂત્ર મળે। હવે બંને બાજુ ઇન્ટિગ્રેશન લગાવીશું Q0થી લઈ Q સુધીનું। Q0 મહત્તમ છે અને Q કોઈ T સમય વિદ્યુતભાર છે, તો Q0થી Q DQ/Q = 0થી T સમય આપણે આપીએ છીએ 0થી T -DT/RC। હવે DQ/Q કરીએ તો 1/Q, એટલે આપણે જાણીએ છીએ કે log Q, 1/Q શું થશે, log Q, તો log Q ઇન્ટિગ્રેશનની બંને લોઅર લિમિટ અને અપર લિમિટ મૂકી દઈએ, અહીંયા આવશે Q0 અને ઉપર થશે Q, કે 1/XdS ઇન્ટિગ્રેશન આપણે જાણીએ છીએ કે log X, તો એ પ્રમાણે અહીં થશે Q0થી Q। હવે 1/RC, અને અહીંયા તમે જુઓ 1/RC એ કોન્સ્ટન્ટ છે તો વધે શું, 1, તો 1નું T ની સાપેક્ષે સંકલન શું થાય, T થશે, તો એ પ્રમાણે -T/RC, અને અહીં આગળ લિમિટ મૂકીશું 0 થી T। ચલો હવે આ બંને લિમિટ જ્યારે મૂકવામાં આવે ડાબી અને જમણી બાજુના પદમાં તો શું થશે, અપર લિમિટ મૂકીએ તો log Q - log Q0, અહીં આગળ log Q, પહેલાં આપણે Q મૂકીએ તો log Q અને લોઅર લિમિટ માઇનસ સાથે એટલે Q0,
ओके एट के लॉग क्यू जीरो इज इक्वल टू पहला आप टी मूकी हमें जो टी जगह टी मूकी इला पद में कोई फेरफार थे नहीं जीरो मूकी एट पद शू जीरो थे तो आगे तो लॉग क्यू माइनस लॉग क्यू जीरो इज इक्वल टू माइनस टी अपॉन आर सी बने लॉग में बेस थे ई हमें अँ आग सब्ट्रेक्शन है तो आप शू कर डिवाइडेशन कर तो लॉग क्यू भाग्या क्यू जीरो इज इक्वल टू माइनस टी अपॉन आर सी हमें क्यू भाग्या क्यू जीरो इज इक्वल टू ई रेस टू माइनस टी अपॉन आर सी बराबर केम के हमें लॉग पेली बाजू जैसे एट शू एक्सपोनेंशियल फंक्शन थे तो ई रेस टू माइनस टी अपॉन आर सी हमें क्यू ने सूत्रों करता बनाई तो जो छेदू पद है जमनी बाजू जैसे तो क्यू बराबर क्यू जीरो इंटू ई रेस टू माइनस टी अपॉन आर सी हमें क्यू बराबर क्यू जीरो हमें आर सी है लास्ट टाइम बात करी थी कैपेसिटी अचलांक कहवाई और ये कैपेसिटी अचानक ने अपने शूँ कही छे लेमडा कही छे आरसी जगह अपने शूँ मूकीशू लेमडा मूकीशू तो क्यू बराबर क्यू जीरो ई रेस टू माइनस टी अपॉन लेमडा समीकरण नंबर पांच तो ज्या लेमडा ए समय अचानक है जे आरसी बराबर थे लेमडा मूल्य अपने आरसी कैपेसिटी सर्किट है एट आरसी थे समीकरण पांच ए कैपेसिटर पर घटता चार्ज न सूत्र है आप जो थीअरी में बात करता था अत्यारे कि टी समय के चार्ज करते तो ये मैथमेटिकल सूत्र एट्ले कि क्यू बराबर क्यू जीरो इंटू ई रेस टू माइनस टी अपॉन लेमड़ा लास्ट लैक्चर में आप जो वधता क्यू एट्ले कि चार्ज थाय वक्ते क्यू सूत्र शू थे तो क्यू बराबर क्यू जीरो वन माइनस ई रेस टू माइनस टी अपॉन लेमड़ा अने ते एक्सपोनेंशियल घटे आज समीकरण पांच है ये एक्सपोनेंशियल घटते हम तुम अँ जी सको कि टी समय जैसे जम जम टी वे तरह चार्ज कई रीते घटे तो मेक्सिमम थी लई अने आ घटतो ग्राफ छे क्यूनो तो आ तमारा आरसी सर्किट में ज्यारे डिस्चार्ज थाय कैपेसिटर अवरोध आर द्वारा ए व्यक्ति मळतो ग्राफ छे तो आ थीअरी आपणे अहीं पूरी करीए हवे डिस्चार्ज प्रवाह ज्यारे कैपेसिटर परनो चार्ज घटतो हशे डिस्चार्ज थशे ए व्यक्ति प्रवाह पण चालू हशे अने ए प्रवाह छे एने शुं कहीशुं डिस्चार्ज प्रवाह आरसी परिपथ माटे तो समीकरण पांचनो विकलन करवाथी अनु विकलन करिए तो डिस्चार्ज दरमियान प्रवाह सूत्र नीचे प्रमाण मिली सके क्यू बराबर क्यू जीरो ई रेस टू माइनस टी अपॉन लेमडा तो अँ मूकी क्यू जीरो ओके अने ई रेस टू माइनस टी अपॉन लेमडा लेमडा की जगह अपने मूकी दी आर सी हमें आ समीकरण शूँ करिए आप जो डिस्चार्ज विद्युत भार क्यू है यू आप कर विकलन तो डी क्यू बाय डी टी इज इक्वल टू क्यू जीरो हमें अँ जुओ माइनस टी ई रेस टू एक्स तो ई रेस टू एक्स प्रमाण अँ आई जैसे आ प्रमाण विकलन हवे घातनू करिए तो घातनी अंदर माइनस वन अपॉन आर सी कॉमन और टी नू वन थे तो थे शू माइनस वन अपॉन आर सी हवे सीम्प्लिफिकेशन करिए माइनस आगे लाइ दी अँ जो क्यू जीरो आर सी ने छेद में ले लीए और ई रेस टू माइनस टी अपॉन आर सी एम हम अपने जाए थे डी क्यू भाग्या डी टी एट शू कहवा आई कहवा तो आई इज इक्वल टू हवे क्यू जीरो अपॉन आई आर सी एना आप शू कही प्रवाह आई जीरो ओके महत्तम प्रवाह आई जीरो तो आई जीरो અને અહીંયા થશે ઈ રેસ ટુ માઇનસ ટી અપોન આર સી ઓકે તો આ તમારું જે છે એ કેપેસિટર જ્યારે ડિસ્ચાર્જ થાય ત્યારે ડિસ્ચાર્જ પ્રવાહનું સૂત્ર આઈ બરાબર માઇનસ આઈ જીરો ઈ રેસ ટુ માઇનસ ટી અપોન આર સી તમારે યાદ રાખવાનું કે મહત્તમ પ્રવાહ જે છે એમાં આઈ જીરો એ થશે માઇનસ ક્યુ જીરો અપોન આર સી ઓકે હવે ટી બરાબર જીરો સમયે ચાર્જિંગ પ્રવાહનું મૂલ્ય આઈ જીરો છે અને ડિસ્ચાર્જ દરમિયાન માઇનસ આઈ જીરો છે જ્યારે ચાર્જિંગ થાય ત્યારે સૂત્રમાં આઈ જીરો આવે છે અને ડિસ્ચાર્જ થાય ત્યારે સૂત્રમાં શું આવશે માઇનસ આઈ જીરો જે તમારે યાદ રાખવાનું આથી પ્રવાહનું વેરિએશન છે વધઘટ છે એ તમારા આકૃતિ છ ની અંદર અહીંયા દર્શાવ્યું છે હવે જુઓ જે પ્રવાહ વધતો પ્રવાહ તો એનો પ્રવાહ વધતો પ્રવાહ એટલે કે ચાર્જિંગ પ્રવાહ અહીં ચાર્જિંગ પ્રવાહ આવશે કેપેસિટી સર્કિટમાં હવે ડિસ્ચાર્જ પ્રવાહમાં તમે સૂત્ર જુઓ તો કઈ રીતે થશે ડિસ્ચાર્જમાં જે પ્રવાહ ઘટે છે એ આ રીતે તમને મળશે જુઓ આ ગ્રાફ છે તમારો જેમ જેમ સમય વધે એમ તમારો પ્રવાહ આ રીતે એક્સપોનેન્શિયલ ઘટે છે વિરુદ્ધ દિશામાં જો અહીંયા છે સૂત્ર ક્યુ જીરો અપોન આર સી તો આ ડિસ્ચાર્જ પ્રવાહનો ગ્રાફ છે તમે યાદ રાખો અહીં પણ આ એમસીક્યુમાં પૂછાઈ શકે છે હવે જોઈએ કે ચાર્જિંગ દરમિયાન કેપેસિટરમાં સંગ્રહ પામતી ઉર્જા અત્યાર સુધી આપણે શું જોયું ડિસ્ચાર્જ કેપેસિટર એમાં જે વિદ્યુતભાર છે એનું સૂત્ર એ દરમિયાન ડિસ્ચાર્જ પ્રવાહનું સૂત્ર
હવે આ સમગ્ર ઘટના દરમિયાન કેપેસિટરમાં કેટલી ઉર્જા છે એ સંગ્રહ પામશે એ જોઈએ. આના ઉપર તમારે એમસીક્યુ તો પૂછાશે જ, પણ નાના દાખલા પણ પૂછાઈ શકે છે. તો ક્વેશ્ચન 9 જોઈએ કે ચાર્જિંગ દરમિયાન કેપેસિટરમાં સંગ્રહ પામતી ઉર્જાનું સૂત્ર મેળવવું. તો નાનકડો ક્વેશ્ચન છે, જોઈ લઈએ આપણે. તો હવે ધારો કે કેપેસિટર પર વધારાના ડીક્યુ ચાર્જ જમા થાય છે, ઓકે, ચાર્જિંગ દરમિયાન. તો થયેલ કાર્ય શું? તો કાર્ય એટલે આપણે જાણીએ છીએ કે V બરાબર ડબલ્યુ બાય કી, વિદ્યુત સ્થિતિમાન જે છે V બરાબર ડબલ્યુ ભાગ્યા ક્યુ. તો ડબલ્યુ બરાબર V ઇન્ટુ ક્યુ. તો અહીં આપણે ડબલ્યુ જોઈએ છીએ, ચલો. તો V ઇન્ટુ ક્યુ, V બરાબર જાણીએ ક્યુ ભાગ્યા સી, અને ક્યુ ડીક્યુ થશે. સ્મોલ ચાર્જ માટે વાત કરીએ છીએ. તો આ થશે સ્થિતિ ઉર્જાનું સૂત્ર. હવે આ કાર્ય પ્રમાણે સ્થિતિ ઉર્જા વધારે છે. જ્યાં સુધી કેપેસિટર પર ક્યુ વિદ્યુત ભાર જમા થાય, ઓકે, તો કાર્ય નીચે પ્રમાણે મળે છે. તો હકીકતમાં જે કેપેસિટર પર જે ઉર્જા છે એ આપણને ચાર્જ કેપેસિટર ચાર્જિંગ થાય એ દરમિયાન મળશે. તો હવે આપણે શું કરીએ કે ઉપરના સમીકરણનું સંકલન કરીશું. તો એ યુઈ થઈ જશે, અહીંયા સંકલન કરીશું. હવે આનું સંકલન કરવા માટે આપણે શું કરીશું, ઝીરોથી ક્યુ એટલે કે વિદ્યુત ભાર ઝીરોથી લઈ અને ક્યુ સુધી કેટલો થાય છે એ, અને ક્યુ બાય સી ડી ક્યુ એ આપણે સમીકરણની કિંમત મૂકી દઈએ. હવે સી આપણે બહાર કાઢી લઈએ, તો વન અપન સી ઝીરોથી ક્યુ ક્યુ ઇન્ટુ ડી ક્યુ. આગળ સિમ્પ્લિફિકેશન કરીએ તો વન અપન સી ક્યુનું આપણે જાણીએ ક્યુની એક ઘાત ડી ક્યુની સાથે છે કે ક્યુ સ્ક્વેર ભાગ્યા ટુ થશે, બરાબર. લિમિટ મૂકી દઈએ ઝીરોથી ક્યુ. હવે વારાફરતી એની લિમિટ મૂકીએ, પહેલાં ટુ બહાર કાઢી દઈએ, તો વન અપન ટુ સી, ચલો પહેલાં ક્યુ સ્ક્વેર મૂકીએ, પછી ઝીરો, તો થશે શું, ક્યુ સ્ક્વેર. તો ફાઇનલી હવે આપણને જે સ્થિતિ ઉર્જાનું સૂત્ર મળે કેપેસિટરમાં એ મળશે ક્યુ સ્ક્વેર અપન ટુ સી, અથવા તો વન બાય ટુ સી વી સ્ક્વેર. ક્યુ જગ્યાએ સી વી મૂકો તમે તો સી સ્ક્વેર અને વી વી સ્ક્વેર, એક એક સી ઉડી જાય તો સી વી સ્ક્વેર. આ બંને સૂત્રો છે મિત્રો, તમારે યાદ રાખવાના છે. આના ઉપરથી દાખલા પણ પૂછાઈ શકે છે, જે ચાર્જિંગ કેપેસિટર માટેની સંગ્રહ પામતી કુલ ઉર્જાનું સૂત્ર છે. તો આપણને જે અહીં કેપેસિટરમાં ચાર્જિંગ દરમિયાન જે ઉર્જા મળે યુઈ એ છે વન બાય ટુ સી વી સ્ક્વેર, અથવા તો ક્યુ સ્ક્વેર અપન ટુ સી. તો આ રીતે આપણે સ્થિતિ ઉર્જા થશે. તો અહીંયા આપણે વિડીયો પૂરો કરીએ છીએ. થેન્ક યુ.